હેલો ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, આગામી થોડા સમય પછી એટલે કે લગભગ હવે 20 દિવસ જેટલો સમય બાકી છે, અથવા એવું કહી શકીએ કે એનાથી પણ ઓછો સમય બાકી છે ધોરણ 10 અને 12ની જે SSC અને HSCની જે એક્ઝામ છે, બોર્ડ એક્ઝામિનેશન છે, જાહેર પરીક્ષા છે, એના માટે આપ સૌ તૈયારી તો કરી રહ્યા છો. દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ધેટ. ફેબ્રુઆરી મહિનો છે અને થોડા દિવસો બાકી છે, તો આખા વર્ષ દરમિયાન તમે મહેનત તો કરી છે, પરીક્ષા માટેની તૈયારી પ્રિપેરેશન્સ તો કરી જ હશે. જૂન મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિના સુધીનો જે સમય છે એમાં કેટલી ક્વેશ્ચન બેંક ટેસ્ટ પણ લેવાઈ, ફર્સ્ટ ટેસ્ટ અને સેકન્ડ ટેસ્ટ પણ લેવાઈ, એનું ઓલમોસ્ટ રિઝલ્ટ તમને મળી ગયું હશે. હવે વાત છે કે તમારી જે પ્રિપેરેશન છે એને પ્રોસેસ કરવાની અને બોર્ડની એક્ઝામના જે બાકીના દિવસો છે એ બાકીના દિવસો દરમિયાન એ મહેનત જે કરેલી છે એને કઈ રીતે પ્રોસેસ કરવી, રિવાઇઝ કઈ રીતે કરવું અને કઈ રીતે પેપર સોલ્યુશન્સ કરીને પ્રેક્ટિસ કરવી જે તે સબ્જેક્ટ માટે, જેથી વિધાઉટ સ્ટ્રેસ ઓર સ્ટ્રેસ ફ્રી રહીને પરીક્ષા માટે આપણે આગળ વધી શકીએ. 11 માર્ચથી પરીક્ષા છે અને જ્યારે અત્યારે આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે આજનો જે દિવસ છે 18 ફેબ્રુઆરી, તો હજુ પણ જે દિવસો બાકી છે એમાં સૌથી મોટું કામ એ કરવાનું છે કે પોતાના સબ્જેક્ટ્સ જે છે, પોતાના જે વિષયો છે અને એમાં તમે જે ભણેલા છો અથવા તો જે તમે મહેનત કરી છે એના ઉપર પહેલાં તો વિશ્વાસ રાખવાનો છે, એટલે કે શ્રદ્ધા રાખવાની છે. સૌથી મોટી વસ્તુ આ છે, કેમ કે જે સ્ટુડન્ટ્સ ક્લાસમાં જાય છે, એક્ઝામ હોલમાં જાય છે, તો સૌથી પહેલી જે જરૂરત હોય છે, જે નેસેસિટી હોય છે, જરૂરિયાત ઊભી થાય છે, એ છે પોતાના ઉપર શ્રદ્ધાની, વિશ્વાસની, આત્મવિશ્વાસ, જેને આપણે કોન્ફિડન્સ પણ કહી શકીએ. હવે કોન્ફિડન્સ તો આપણે રાખીએ છીએ અને રાખવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ લેવલ આપણું ઉપર નીચે થતું હોય છે અને પરીક્ષાનો એક હાવ, એક ડર મનમાં ક્યાંક રહી જતો હોય છે કે ભાઈ તૈયારી તો કરી છે, પરીક્ષાઓ પણ આપી છે સ્કૂલ લેવલની, કેટલીક ટેસ્ટ પણ આપી છે 25-30 માર્ક્સની, ઘણી ક્લાસરૂમ ટેસ્ટ પણ લેવાઈ છે, ઘરે પ્રેક્ટિસ પણ કરી છે, બટ ક્યાંક ને ક્યાંક માઇન્ડમાં એક સાયકોલોજીકલ, એક મનોવૈજ્ઞાનિક, માનસિક રીતે આપણને કેટલીક સ્ટ્રેસ કે એન્ઝાયટી, ચિંતા જેવું થતું હોય છે. પરંતુ આ ચિંતાને આપણે હવે પ્રોસેસ કરવાની છે. સૌથી મોટું કામ એ છે કે હવે આપણા જે કામમાં લાગેલા છે અત્યાર સુધી એ કામમાં આપણે બિઝી તો રહેવાનું છે, પણ એટલું બિઝી નથી થઈ જવાનું, એમાં એટલા ઇન્વોલ્વ નથી થઈ જવાનું હવે કે જેથી આપણે અત્યાર સુધી જે વાંચેલું છે એ વાંચેલું સ્ટ્રેસના કારણે અથવા વધારે પડતા ઇંગેજ હોવાના કારણે આપણે એ વાંચેલું આપણને પાછળથી ફાયદો ન આપી શકે. તો હવે કરવાની છે પ્રેક્ટિસ. એના માટે 3 R આપણા માટે જરૂરી છે. પહેલું તો છે કે રિવિઝન. ઇટ ઇઝ રિવિઝન ટાઈમ, દેર ઇઝ નો ડાઉટ અબાઉટ ધેટ. કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જેમણે મે મહિનાથી એટલે કે વેકેશન દરમિયાનથી ગત વર્ષથી સ્ટાર્ટ કર્યું હશે પોતાનું વાંચન, પ્રિપેરેશન, પ્રેક્ટિસ, વોટ એવર વિશે. કેટલાક સ્ટુડન્ટ એવા પણ હોઈ શકે કે જેમણે જૂન મહિનાથી એટલે કે જ્યારે સ્કૂલની શરૂઆત થઈ, ક્લાસરૂમમાં ભણાવવાનું શરૂ થયું તે સમયથી વાંચનની શરૂઆત કરી હશે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે ફર્સ્ટ ટેસ્ટની એક્ઝામ આવી એના પછી ક્યાંક જાગૃત થયા હશે અને કંઈ વાંચવાનું સ્ટાર્ટ કર્યું હશે. કેટલાક એવા પણ હોઈ શકે જે અત્યારે સેકન્ડ ટેસ્ટ પૂરી થઈ અને હવે એવું લાગે કે યસ આઈ શુડ રીડ નાવ, તો એવાએ વાંચવાનું શરૂ કર્યું હશે. હવે એક રિયાલિટીને, વાસ્તવિકતાને સમજી લેવાની છે કે દરેક સ્ટુડન્ટ્સનું જે આ લેવલ છે એ અલગ અલગ રહેવાનું છે. જેને સ્ટાર્ટિંગથી વાંચ્યું છે, જેને વચ્ચેથી સ્ટાર્ટ કર્યું છે, જેણે હવે સ્ટાર્ટ કર્યું છે અને કેટલાક હવે સ્ટાર્ટ કરવાના છે, તો એ બધા વચ્ચે ડિફરન્સીસ છે. પણ જેમણે ઓલરેડી સ્ટાર્ટ કર્યું છે તો હવે એક જે પણ વાંચેલું છે એ વાંચેલાને રિટેઇન કરવાનું છે. રિટેન્શન જેને આપણે કહીએ છીએ, એ રિટેન્શન માટે જરૂરી છે પ્રેક્ટિસ, જેને આપણે રિવિઝનના ફોર્મમાં લઈએ. તો રિવિઝન કરતી વખતે હવે આપણે શું કરી શકાય કે ટોપિક્સમાં પોતાના સબ્જેક્ટ્સ જે છે એને ટોપિક્સમાં ડિવાઈડ કરી શકાય. અને એવું નહીં કે સવારથી લઈને સાંજ સુધી આપણે મારે આ વિષય વાંચવાનો છે, પણ વિષયને ભૂલીને ટોપિક્સનું ડિવિઝન પાડી દઈએ. રિવિઝનમાં ડિવિઝન એટલે કે ટોપિક્સમાં આપણે અલગ અલગ ડિવિઝન આપી શકીએ કે ભાઈ આ વિષય છે અર્થશાસ્ત્ર છે, અથવા તો 10મામાં વિજ્ઞાનનો વિષય છે, સામાજિક વિજ્ઞાનનો વિષય છે, જેમાં આ ટોપિક્સને મારે આટલે આજે કવર કરવાના છે. મેથ્સની અંદર મારે આ ચેપ્ટર્સના આ ટોપિકને કે આ દાખલાઓને ગણવાના છે અથવા આ થિયરી વાંચવાની છે. એ જ રીતે ઇંગ્લિશની વાત કરીએ તો મારે આજે લેંગ્વેજ ફંક્શન્સ જે છે એ લેંગ્વેજ ફંક્શન્સને ક્લિયર કરવાના છે. એ જ રીતે જો આપણે બીજા સબ્જેક્ટની વાત કરીએ તો દાખલા તરીકે મનોવિજ્ઞાન જેવો આર્ટ્સનો વિષય છે તો મનોવિજ્ઞાનના વિષયમાં મારે આ ચેપ્ટર્સને અથવા આ થિયરીને વાંચી
લેવાની છે, કેમિસ્ટ્રીમાં મારે આ ફોર્મ્યુલાને એપ્લાય કરવાનો છે, આટલી ટોપિક્સ વાઇઝ રિવિઝન હવે પછીના દિવસોમાં કરી શકાય. તો સૌથી મોટો આ એક ફાયદો એ થશે કે ટોપિક વાઇઝ વાંચવાથી તમને જે આખો સબ્જેક્ટ તમે મનમાં લઈને ચાલો છો કે ભાઈ કેમિસ્ટ્રી છે કે બાયોલોજી છે, ફિઝિક્સ છે, આખો સબ્જેક્ટ છે, પણ એમાં તમે ડિવિઝન આપશો ટોપિક્સનું કે ભાઈ આટલા ટોપિક્સ મેં પૂરા કર્યા છે, ચેપ્ટરને ભૂલી જાવ, ચેપ્ટરમાં આવેલા ટોપિક્સની એક લિસ્ટ બનાવીને આપણે જે બાકી છે એના ઉપર કામ કરીએ. બીજું એક કામ કે રિટેન્શનનું, રિટેન્શન માટે જરૂરી છે કેટલાક સબ્જેક્ટ્સમાં રાઇટિંગની. રાઇટિંગ વગર શક્યતા ઓછી છે કે આપણે એટલા માર્ક્સ મેળવી શકીએ. તો સૌથી મોટું કામ એ છે કે રાઇટિંગ પ્રેક્ટિસ. તો રાઇટિંગ પ્રેક્ટિસ માટે હવે સમય છે પેપર સોલ્યુશનનો. પેપર સોલ્યુશન માટે જરૂરી એ છે કે પેપર સ્ટાઇલ પોતાના માઇન્ડમાં છે કે નહીં. પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે, ઘણી હળવી થઈ ગઈ છે, ઇઝી થઈ ગઈ છે, પાસ થવા માટે એટલું ડિફિકલ્ટ નથી જે પહેલાં છે. ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા, ગુજરાત જે સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા જે પરિપત્ર આપણને થોડાક સમય પહેલાં કરવામાં આવ્યો એમાં પેપર સ્ટાઇલ જે છે ઘણી ઇઝી થઈ ગઈ છે, તમને મળી પણ ગઈ હશે, તમને ખબર પણ હશે. તો એ પેપર સ્ટાઇલને પહેલાં તો સમજવાની છે. જો ચેન્જીસ આપણને ખબર ના હોય તો અત્યારે પણ એ ચેન્જીસને શિક્ષક પાસેથી, ટીચર્સ પાસેથી, આચાર્યશ્રી પાસેથી, સ્કૂલમાંથી મેળવીને એને વાંચવાની ટ્રાય કરવાની છે કે આ ટોપિક છે, મારે એક્સ્ટ્રા કોઈ વાંચવાનું નથી, એટલે વધારાની કોઈ માહિતી આપણી પાસે આવે નહીં. એ જ રીતે એ વાંચવાની પ્રેક્ટિસની સાથે સાથે રાઇટિંગ પ્રેક્ટિસમાં ગયા વર્ષના પેપર્સને સોલ્વ કરવાના છે, અને એક કે બે પેપર્સ એટલીસ્ટ એક સબ્જેક્ટમાં જો સોલ્વ થાય તો જે કોન્ફિડન્સ લેવલ છે એ ઘણું ઊંચું જઈ શકે છે. અને એ રાઇટિંગથી જ આપણે એક્ઝામમાં, એક્ઝામ હોલમાં વધારે આપણે ફોકસ કરી શકીશું અને કોન્સન્ટ્રેશન સાથે આપણા આન્સર્સને લખી શકીશું. એના પછીનું જે લેવલ આવે છે એ લેવલ ઓફ કહી શકાય કે રિલેક્સેશન. રિલેક્સેશન પણ જરૂરી છે. આ બધું તો ચાલતું રહેશે પણ સાથે સાથે રિલેક્સેશનનો ટાઈમ આપણે આપવાનો છે. ખોરાકને ઓછો કરવાનો નથી, આપણે જે ઊંઘ છે, સ્લીપિંગ ટાઈમ છે, સ્લીપિંગ આર્સ છે એને આપણે બિલકુલ ઓછા કરવાના નથી. અને સૌથી મોટું કામ એ છે કે આપણે ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહેવાનું છે, એટલે મોબાઈલ ફોન, સેલફોન, સ્માર્ટફોન અને જે અનનેસેસરી કેટલીક એક્ટિવિટીઝ છે એ થોડા સમય માટે, આટલા સમય માટે જે બાકી છે એનાથી દૂર રહેવાનું છે. જેનાથી શું થશે કે આપણે ડિસ્ટ્રેક્શન્સ ઓછું થશે તો અટ્રેક્શન્સ થશે રીડિંગ અને રાઇટિંગ તરફ, અને અટ્રેક્શન્સથી આપણે એક્ઝામની અંદર ફ્રીલી પીસફુલી જઈ શકીશું. કેમ કે શું થાય છે કે જ્યારે આપણે કોઈક મોબાઈલને હાથમાં લઈએ છીએ, રીલ્સને જોઈએ છીએ, રીલ્સ એક પછી એક સ્ક્રોલ કરતા જઈએ છીએ, તો એના કારણે ઘણીવાર આપણું ડિસ્ટ્રેક્શન થવાના કારણે આપણે જે કંઈક વાંચી રહેલા છે એમાં ઘણો એવો ટાઈમ વ્યસ્ત થાય છે. હા, મોબાઈલ ફોનનો યુઝ ક્યારે થઈ શકાય? મેં કહ્યું કે રિલેક્સેશન માટે જ્યારે કોઈ ચોક્કસ સમય નક્કી કરવામાં આવે કે ભાઈ આ સમયે આપણે આ કામ કરી શકીએ છીએ, કોઈક નવું વિડીયોઝ જોવા માટે કે કોઈ પણ એવું કામ છે કે જે આપણે થોડું આપણને રિલેક્સ થાય, તો એ સમયે આપણે આ કામ કરી શકાય છે. તો આગામી સમયમાં બોર્ડની એક્ઝામ માટે 3 R યાદ રાખવાના છે, એટલે કે રિવિઝન કરવાનું છે, રિટેન્શન, રિટેન્શનમાં મેં કહ્યું પ્રમાણે રાઇટિંગ પ્રેક્ટિસ એન્ડ રિલેક્સેશન. સો 3 R ઇમ્પોર્ટન્ટ. એમ તો RRR આપણે જાણીએ છીએ મૂવીનું નામ છે, પણ અહીંયા RRR મૂવીનું નામ નથી. RRR ઇઝ ફોર એક્ઝામિનેશન, રિવિઝન, રિટેન્શન એન્ડ રિલેક્સેશન. આઈ હોપ કે તમે આગામી પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવો, કોઈ પણ પ્રકારના પ્રેશર વગર મેળવો અને વધુ સારી મહેનત કરો. એ માટે તમને શુભેચ્છાઓ, વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ વિશિસ, નો ટેન્શન, નો સ્ટ્રેસ, ગો અહેડ એન્ડ ગીવ યોર એક્ઝામિનેશન વિથ પીસફુલ માઇન્ડ. થેન્ક યુ.